કોઈ કોઈ સર્જક એવા હોય છે કે જેને આપણે ક્યારેય માનાર્થે નથી બોલાવતા. મંટો તો કેવો જ, નર્મદને ક્યારેય કોઈએ તમે કહ્યું હોય એવું યાદ નથી. 14 ઓગસ્ટ 1833ના રોજ જન્મેલ નર્મદને ભાગ્યે જ કદાચ કોઈ નર્મદા શંકર, લાલ શંકર દવેના નામે ઓળખતું હશે. સુરતમાં જન્મેલ નર્મદ ભણતર કાજે મુંબઈ જાય, પણ પછીથી એ સુરત ખાતે જ વસવાટ કરે અને આ શહેરે નર્મદનું નામ બે રીતે જાળવ્યું. એક, એના ઘરને સાચવી લીધું કાયમી, અને બીજું, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને વીર નર્મદ યુનિવર્સિટી એવું નામકરણ કર્યું. બહુ ઓછા શહેરો આ કરી શકતા હોય છે. અમુક લેખક એવા હોય છે જેમનું સર્જન કરતાં એમનું જીવન વધારે રોમાંચક હોય. નર્મદ એવા સર્જક હતા. એનું જીવન સાહસો અને સામાજિક નવપ્રસ્થાનોને લગતા પરાક્રમોથી ભરપૂર હતું. એનું રંગીન વ્યક્તિત્વ, એના કર્મો, એની પ્રકૃતિ, એનો જોસ્સો, એનું બેતમા વલણ, આ બધું એવું હતું કે આપણે નર્મદને દંતકથાનો માણસ બનાવી દીધો છે. અને નર્મદ હતો પણ એવો જ. એક યુનિવર્સિટી ન કરી શકે એટલા કામ આ માણસ એકલા હાથે કરી ગયો. જેને સાહિત્યિક મરોડવાળો કહી શકાય એવા ગુજરાતી ગદ્યનો એને આપણે પિતા કહેવો પડે. ગુજરાતની પહેલી આત્મકથા મારી હકીકતના નામે આપણને નર્મદ પાસેથી મળે. પહેલો પિંગળનો રચયિતા, પહેલો આપણો કોષકાર, પહેલો સંપાદક, પહેલો પ્રકૃતિ કવિતા લખનારો, પહેલો વ્યાકરણકાર, જગતનો ઇતિહાસ લખવાની હામ ભીડનારો, કેટલા વણખેડ્યા ક્ષેત્રોમાં નર્મદે નવપ્રસ્થાન કર્યું. નર્મદના આગમન સાથે જ ગુજરાતી સાહિત્યને અર્વાચીનતાનો પાસ લાગ્યો. એટલે જ તો કદાચ આપણે એને અર્વાચીનોમાં આદ્ય કહીએ છીએ. સમાજની કુરૂઢીઓ સામે સુધારાનું બ્યુગલ ફૂંકનાર નર્મદ પોતાને સુધારાનો કડખેદ કહે છે. યુવાનોને જુસ્સો ચડાવતા એ ગાય છે, આમે મરવું તેમે મરવું, કાન લડતા મરવું, છતે જોરને છતે ઉપાયે કાં કેદીમાં ખપવું. સુધારાના સૈન્યને કુચ ગીત ગવડાવતો હોય એમ કહે છે, સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આરંભ ગાળામાં કવિતા કરતા નર્મદ પર એ જેનું પણ વાંચે એનો પ્રભાવ પડતો. એટલે વર્ઝવર્થ વાંચે તો વર્ઝવર્થનો પ્રભાવ, અને ધીરાના પદ વાંચે તો એના જેવા બે ચાર પદ એ રચી નાખતો. જીવનને દિશા મળી એવું એને તરત જ લાગતું વારે વારે, અને એટલે તરત નિર્ણય કરે ભણવું, કમાવવું, બૈરી કરવી એ તો સૌ આનંદને માટે છે. ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ, શેર જુવાર તો મળી રહેશે. કવિને શેર જુવાર કવિતામાંથી મળી રહે એવી પ્રતીતિ નર્મદને એ જમાનામાં હતી. એની આવી પ્રતીતિ જ એને કલમના ખોળે માથું મૂકવા સુધી ખેંચી ગઈ હશે ને. કવિ તરીકે પ્રસિદ્ધિ મળી ગયેલી, એને મોટા કવિ કે સાહિત્યકાર થવાની મહેચ્છા હતી. નિશાળની નોકરીથી કંટાળેલો નર્મદ લખે છે, 10:30 થી 5 લગી કાહું કાહું થાય એનાથી બેઠાતું નહીં. એટલે 23/11/1858ની સાંજે નર્મદ નિશાળેથી ઘરે આવે. ઈષ્ટ દેવતા એવી કલમ, એના માટે કલમ એ જ ઈષ્ટ દેવતા હતી, એની સામે માથું નમાવી અને ગદગદ કંઠે કહે છે, હવે તારે ખોળે છવ. અને 24 વર્ષ સુધી આ 80 ધારા જેવું અઘરું વ્રત નર્મદે પાળ્યું. ખાવાના કે દવાના પૈસા ન હોય, માથે કરજનો બોજ હોય, ત્યારે પણ નર્મદે કોઈ સામે હાથ લાંબો નહોતો કર્યો. પણ નર્મ કોષ પૂરો કરી શકાય એ માટે એ મિસ્ટર હોપ પાસે મદદ માગે છે. આર્થિક પ્રશ્નોથી વાજ આવી ગયેલો નર્મદ લખી બેસે છે કે મને ગ્રંથ લખવાનો ધંધો જ કેમ સર્જિત, અને તે જે કાળે લોકમાં કદર નહીં તે કાળે.
લોકોને સાહિત્યની નથી પડી તે ફરિયાદ આપણે માનવું પડે કે નર્મદના જમાનાથી જ થતી આવી છે. એટલે જ વીર નર્મદ પુસ્તકના લેખક વિશ્વનાથ ભટ્ટ લખે છે કે નર્મદને 24 વર્ષની ટેક પછી નોકરી લેવી પડી. એમાં લાંછન નર્મદને નથી, એની 24 વર્ષની તપશ્ચર્યાની કદર ન કરનાર ગુજરાતને માટે આ લાંછન છે. અને આ વાત સાચી છે. વિચાર, વાણી અને વર્તનનું ઐક્ય સુધારક નર્મદના ચરિત્રનો પાયો છે. પોતાના જ ઘરથી અને પોતાની જ નાતથી એણે સુધારો શરૂ કર્યો. નાગરી નાતમાં નાગર સ્ત્રીઓને કાંચળી પહેરીને આવવાની મનાઈ હતી. આજે તો કાંચળી એટલે બ્લાઉઝ એવું પણ કહેવું પડે. એનો છડે ચોક ભંગ કરી નર્મદે પોતાના કુટુંબની સ્ત્રીઓને કાંચળી પહેરીને મોકલી. વૈષ્ણવ મહારાજ જદુનાથ સામે વિધવા વિવાહ વિશે વિવાદ કરવા એ એકલો ગયો. માર પડવાની બીક હતી છતાંય ગયો. શાસ્ત્રો ઈશ્વરકૃત નથી એમ હિંમતભેર કહી 5000 વૈષ્ણવો સામે આ માણસ એકલો ઊભો રહ્યો. પોતે વિધવા સાથે લગ્ન કર્યા. શેર સટ્ટામાં ફસાયેલી પ્રજાને દાંડિયા નામના સામિક દ્વારા ચાબખા મારી એણે જાગૃત કરી. નર્મદના સમયે આપણો દેશ કુવામાંના દેડકાની દશામાં જીવતો હતો. દરિયો ઓળંગવાનો નિષેધ હતો. એ સમયે મહીપતરામ નીલકંઠે ઇંગ્લેન્ડની મુસાફરી કરી અને એનું પુસ્તક પણ લખ્યું છે તે આપણે જાણીએ છીએ. એમનો બહુ જ જ્ઞાતિમાં વિરોધ થયો ત્યારે નર્મદે મહીપતરામને ટેકો આપેલો. દલપતરામે જ્યારે મહીપતરામ ગયા ત્યારે એના નિર્ણયને આવકારતા લખેલું, નાગર નર હારે નહીં, હારે હોય હજામ, કહેવત તે સાચી કરી રાખી દલપતરામ. પણ પ્રવાસથી પાછા આવી નાગરી નાતની પરેશાનીઓથી હારી થાકી વાજ આવી જઈ મહીપતરામ પ્રાયશ્ચિત કરે છે અને એનાથી નર્મદ નારાજ થાય છે અને એ પાછો ફટકારે છે, નાગર નર હારે નહીં, હારે હોય હજામ ઇત્યાદિ ફેરો હવે ડાયા દલપતરામ. કોલેજની અંદર મુંબઈમાં અન્યો અન્ય બુદ્ધિવર્ધક સભાને સ્થાપે અને પછી 1850માં મંડળી મળવાથી થતા લાભ એ વિષય પર નર્મદ ભાષણ આપે. આપણા ગુજરાતી ગદ્યનો કદાચ આ પહેલો આદર્શ નમૂનો છે. મધ્યકાલીન ભક્તિ પ્રધાન કવિતાને અર્વાચીન વળાંક આપનાર નર્મદ પાસેથી પહેલીવાર આપણને પ્રકૃતિ કવિતા મળી. દેશાભિમાન જેવો શબ્દ આપણને એ આપે. પ્રકૃતિ પ્રણય જેવા વિષયની અંદર કવિતાને એ વિહરતી કરે. ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમ્મસે પાડ સરખો, નદી વચ્ચે ઊભો નિર્ભય પણે એક સરખો, દિશ્યો હાર્યો જોદ્દો હરિત તણું હૃદય ધરતો, સવારે એકાંતે કબીર વડે એ શોક ધરતો. આ આપણું કદાચ સૌથી સરસ કહી શકાય એવું પહેલું પ્રકૃતિ ગીત. એનું જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત થી તો ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હોય. એને ઉતાવળ હતી ઘણું બધું કરી નાખવાનું. સુધારા બાબતે પણ કહે છે, જટ ડોળી નાખો રે મનજળ થંભેલા. દલપતરામની જેમ ધીરે ધીરે સાંભળજો રે સાદ સુધારાનો, એવી ધીરજ નર્મદમાં ક્યારેય નહોતી. જીવતે જીવ પોતાના મૃત્યુની કલ્પના કરી પાછળ રહેલાઓને એ સંબોધે, નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, યથાશક્તિ રસપાન કરાયું સેવા કીધી બનતી, વીર સત્યને રસિક ટેકી પણો અરી પણ ગાશે દિલથી, જુદાઈ દુખતે નથી જવાનું જાય માત્ર મરણથી. નર્મદને ખાતરી હતી કે બાકીના બધાથી જુદો છે, એ વિશિષ્ટ છે અને એટલે એના વિશે જાણવાની, ભવિષ્યમાં લોકોને ઈચ્છા થવાની એવી એને ખાતરી હતી. એટલે જ એ મારી હકીકત લખે છે. આત્મકથા લખવી એવું નક્કી પણ સ્વરૂપનું ભાન જરાય નહીં, અને સ્વરૂપનું ભાન ન જ હોય કારણ કે એ આપણો પહેલો આત્મકથાકાર છે, એની પાસે કોઈ મોડેલ નહોતું. ખોટી નમ્રતા આમ પણ નર્મદના સ્વભાવમાં હતી જ નહીં. આ હકીકત લખવા પાછળના કારણો એ
લખે ત્યારે આપણને નર્મદ કેટલો આખા બોલો ને કેટલો સાચા બોલો હતો તે સમજાય. એ કહે છે, આ હકીકત લખું છ તે કોઈને માટે નહીં, પણ મારે જ માટે, મારે માટે તે પણ ઓળખાવાના માટે નહીં, કારણ ઓળખાઈ ચૂકો છું એટલે મને દુનિયા ઓળખે છે એવીને ખબર છે. દ્રવ્ય પદવી મેળવવાને નહીં, પણ ભૂતનું જોઈ ભવિષ્યમાં ઉત્તેજન મળ્યા કરે તેના માટે. આત્મકથા લખવાના કારણો તે આ રીતે આપે છે. એક, પોતાની હકીકત પોતે લખવી એવો ચાલ આપણામાં નથી, તે દાખલ કરો. બીજું કારણ, મિત્રોએ ઘણીવાર કહ્યું છે કે તમારી હકીકત અમને આપો. અને ત્રીજું કારણ, મને પણ માલમ પડે કે આ ખરું અને આ ખોટું. પણ ચોથું કારણ સૌથી મહત્વનું, મૂવા પછી કેટલીક હકીકત મળી શકતી નથી. એ દયારામ વિશે કામ કરતો હતો અને એને બહુ રખડવા છતાંય દયારામ વિશે માહિતી નહોતી મળતી, એટલે એણે કહ્યું છે કે સંવંતને ઈસવીસન મેળવવા સારું 32 વર્ષના જૂના પંચાંગો ભેગા કરતા મને 6 મહિના લાગ્યા છે, તો મારી હકીકત જાણવાની હોંશ રાખનારની હોંશ મારા મૂવા પછી સહેજસાજ કેમ નહીં પૂરી પડે. એટલે એના કરતાં હું જ એ કરતો જાઉં. મર્યા પછી એની હકીકત જાણવાની હોંશ રાખનારા નીકળવાના એ બાબતની એને ખાતરી છે. શું લખવું એ બાબતે સ્પષ્ટ નર્મદ, શું ન લખવું એ બાબતે પણ એટલો જ સ્પષ્ટ છે. એ કહે છે, આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું એ તો હું નહીં જ લખું, પણ જે જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચે સાચું જ લખીશ, પછી તે મારું સારું હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો. અહીં આપણે બે વસ્તુ જોઈ શકીએ. આત્મકથાની અંદર તિરસ્કાર પુરસ્કારની વાત આપણે કરીએ છીએ કે એને જે લખવું હોય તે જ લખે ને બાકીનું એ ન લખે. તો નર્મદ સ્વરૂપ વિશે પરિચિત નથી, છતાંય આ બાબત એ બિલકુલ જાણે છે. અને સત્ય કથન, આપણે હંમેશા એવું કહીએ છીએ કે ગાંધીજીની આત્મકથાની અંદર તંતોતંત સત્ય નિરૂપાયું છે, તો આપણો પહેલો આત્મકથાકાર નર્મદ એ આ બાબતે ગાંધીની બિલકુલ બાજુમાં ઊભો રહી શકે એટલી હદે સવિતા ગૌરી સાથેના સંબંધો, એ પોતે મારતો પણ ખરો, આ બધું જ એણે એની અંદર નિરૂપ્યું છે. સાહિત્યનો ઇતિહાસ, ખાસ કરીને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એક વિધાન સુધારી લેવા જેવું છે. વર્ષોથી હું આ કહું છું કે આપણી પહેલી આત્મકથા એ ગાંધીજીની સત્યના પ્રયોગો નથી, એ 1926 આવી. નર્મદની મારી હકીકત 1866 પ્રકાશિત થાય, પણ એની આવૃત્તિ ત્યારે એણે 400 નકલ છાપેલી, પછીથી નહીં મળતી હોવાના કારણે ફરી 1934 છપાય. પણ આપણે હંમેશા 1934 જ પહેલી આવૃત્તિ ગણીએ છીએ. એટલે ઇતિહાસે ક્યાંક આ વિધાન સુધારી લેવાની જરૂર છે. ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા એ મારી હકીકત જ છે. મર્યા પછી એની હકીકત જાણનારા નીકળશે જ, એ એને ખાતરી છે. શું લખવું એ બાબતે સ્પષ્ટ, શું નહીં લખવું એ બાબતે પણ સ્પષ્ટ છે. અને નર્મદે કહ્યું છે કે હું આમાં જે સાચું છે તે જ કહીશ, તો આ સત્યકથનની એની શરત એણે બિલકુલ પાળી છે. પોતાનું વ્યક્તિત્વ ઝાંખું પડતું હોય ત્યાં પણ એ સાચું બોલવામાં એક ડગલું પાછો નથી હટ્યો. જે સમયે નર્મદ આત્મકથા લખી રહ્યો તે સમય સુધીમાં એ સુધારાના કડખેત તરીકે પંકાઈ ચૂક્યો હતો, છતાં જેની હિંમત હોય તે જ આવું લખી શકે કે પોતે કેટલો બિક્કણ હતો, કેટલો વહેમી હતો, એ બધું એણે વિગતે લખ્યું છે. કાળકાના મંદિરે જઈ ગાલે તમાચા મારતો, કોઈનું થૂંક ઉડે તો લોહી નીકળે ત્યાં સુધી હોઠને અંગરખાની ચાળથી ઘસતો, દોઢિયાના દુઃખે રડતો નર્મદ પોતાના બેફામ ખર્ચા પણ નોંધે છે. એણે એ પણ કર્યું છે, ખર્ચા પણ નોંધ્યા છે. ગાંધીજીની પણ પહેલાં આત્મકથા લખનાર નર્મદે ગાંધીની પહેલાં સુધારાની વાતો કરી, સ્ત્રીઓને ભણાવવાની પૂરતી છૂટ આપવાની વાત કરી. એટલું જ નહીં, હિન્દુસ્તાનને એક રાષ્ટ્રભાષા હોવી જોઈએ એવું કહેનારો પણ નર્મદ પહેલો છે. નર્મદ આપણો પહેલો સંપાદક છે જેણે શાસ્ત્રીય પદ્ધતિથી સંપાદન કર્યા હોય. હસ્તપ્રતો પરથી શ્રદ્ધેય વાચના કઈ રીતે તૈયાર કરવી એ બાબતે
કોઈ પણ નવા સંપાદકને નર્મદ પાસેથી બે ચાર વાત ચોક્કસ જ શીખવા મળે. રાજ્યરંગ નામના પુસ્તક દ્વારા જગતનો ઇતિહાસ લખવાની હામ ભીડનાર નર્મદ એના 53 વર્ષના જીવનકાળ દરમિયાન કેટલા ક્ષેત્રે કેટલું કામ કરી ગયો એનો હિસાબ કરીએ ત્યારે એક પ્રશ્ન થાય કે એણે વાર્તા નવલકથા કદી કેમ ના લખી. પણ એણે આત્મકથામાં એ પણ લખ્યું છે કે એને આ બહુ ગમતું નહીં. પિંગળનું શાસ્ત્ર તો એણે એના પિતાજીએ જે લહિયા હતા એણે એને પડકાર ફેંકેલો કે તું કવિતા કરે પણ પિંગળ રચ્યા દેખાડે તો તને ખરો કહું, અને એણે પિંગળ રચ્યું. નંદશંકર મહેતા જે આપણા પહેલા નવલકથાકાર છે અને આ ત્રણ નન્ના એ આમ પણ સુરતના, નંદશંકર, નર્મદ, નવલરામ, આ બધા જે ત્રણ નન્નાથી ઇતિહાસમાં ઓળખાય છે, એ નંદશંકર મહેતાએ નર્મદને લખેલું કે મારા જેવો આ પ્રાંતમાં કોઈ લખનાર નથી એવું તમને અભિમાન છે એવું હું અંતઃકરણથી કહી શકું છું. આવું પહેલાં લોકો એકબીજાને લખતા, આટલા નિખાલસ હતા કે તું અભિમાની છે એવું એ લખી શકતા. પણ એના જવાબમાં નર્મદે લખેલો સામો પત્ર કે સ્વાભાવિક અભિમાન દરેક માણસને હોવું જ જોઈએ અને તે મારામાં છે. આવી માન્યતાને કારણે જ કદાચ નર્મદે લખ્યું હશે ને કે મારે ઘેર જેટલા ગુજરાતી પુસ્તકોનો સંગ્રહ છે તેટલો આખા ગુજરાતમાં કોઈ ઠેકાણે નથી. એને પોતાના કોઈ કામ, કોઈ વર્તન, સ્વભાવ કશા માટે જરા જેટલો પણ અફસોસ કદી નથી થયો. એ લખે છે, જેવો મારો સ્વભાવ અને એને પુષ્ટિ કરતો યોગ આવેલો તેવા મેં કર્મ કીધા છે. એ કર્મ મારી આસપાસના ઘણાકથી જુદા છે પણ તે ઉજળા છે. એના સઘળા લખાણોમાંથી નીડર, અભિમાની, રંગીન, પ્રમાણિક, સાચા બોલા, ઈર્ષાળુ, કર્મઠ, મારું તે સારુંની પ્રતીતિથી પીડાતા નર્મદનું વ્યક્તિત્વ ઉઘડતું આવે છે. નર્મદના આવા વ્યક્તિત્વને પામનાર એક વાત સમજી શકે છે કે નર્મદ ભલે કર્મે મહામાનવ નીવડ્યો પણ ગુણે તો એ નરો માણસ જ હતો. અને એટલે જ નર્મદના પહેલા પડકાર પર ઓળઘોળ થઈ વાચક મલકી ઉઠે. નર્મદ કહે છે, તમારા મનમાં મારા વિશે સ્વર્ગ જેટલો ઊંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હોય, તમે મારા કટ્ટર વેરી હો કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં એક કેરેક્ટર છું, પછી ગમે તેવો, એ જ વિચાર તમને મારું અભિમાન રખાવવાને બસ છે એમ હું અભિમાનથી કહું છું. અને તમે એ અભિમાન પર હસશો તો લો હસો. હવે ભક્તિ પ્રધાન ગુજરાતી કવિતાને દેશાભિમાન, પ્રકૃતિ, પ્રણય જેવા વિષયમાં વિહરતી કરનાર, જય જય ગરવી ગુજરાત, સુરત સોનાની મૂરત, નવ કરશો કોઈ શોક, સૌ ચલો જીતવા જંગ, ડગલું ભર્યું કે ના હઠવું, નર્મદના બધા જ કાવ્યો ગુજરાતી પ્રજાની જીભે ચિરંજીવ છે. જે કવિતા જીભ પર ટકે એ કવિ, પછી કવિ તરીકે બહુ મોટો ન હોય તો એની કવિતા ટકતી હોય છે. પોતાની કવિતા કલાની દ્રષ્ટિએ નબળી છે એવું એ ભલે ન સ્વીકારતો હોય પણ એને સારી કવિતા કોને કહેવાય એ બાબતે પાક્કી સમજ છે. એણે કહ્યું છે, લોકની પ્રસન્નતા પર કવિતાનું મૂળ નથી, લોકમાંના વિદ્વાન વર્ગના વિવેચન પર કવિતાનો આધાર છે. સ્પષ્ટ શબ્દોમાં લોકપ્રિય અને શિષ્ટ સાહિત્ય વચ્ચે ભેદ તારવી બતાવનાર નર્મદની કવિતા જોકે સામાન્ય પ્રકારની છે તે આજે આપણે કહી શકીએ છીએ. વિવેચનની અંદર પણ જોશો અને લાગણી જેવા શબ્દો દ્વારા ગુજરાતી વિવેચનનો આરંભ એણે કરાયો. ભલે એને શાસ્ત્રીયતાનો પુટ નવલરામ દ્વારા મળે પણ માત્ર વાર્તા નવલકથા સિવાયના બધા જ ક્ષેત્રો આ માણસે આપણા સાહિત્યના આરંભગાળામાં ખેડી બતાવ્યા. ગુજરાતની પ્રથમ આત્મકથા ગાંધીજીની નથી એવું હવે જો ગુજરાતી ઇતિહાસ સ્વીકારે તો ઉપકાર થાય. નર્મદના સમગ્ર સર્જનને નર્મદ યુગાવર્ત ટ્રસ્ટે પ્રકાશિત કર્યું છે અને રમેશ શુક્લ જેવા ચીવટવાળા વિદ્વાનના હાથે આ કામ થયું છે. સુરત કોર્પોરેશનનો પણ એની અંદર ફાળો છે. એટલે શાસ્ત્રીય અને પ્રમાણભૂત ગ્રંથો આજે આપણી વચ્ચે છે.
આવું કામ માત્ર સુરત શહેર જ કરી શકે એ પણ નોંધવું રહ્યું. નર્મદનું કામ, એનું વ્યક્તિત્વ જોતા નિરંજન ભગતની નીચેની વાત આપણને આજે સાચી નહીં લાગે. ભગત સાહેબે કહ્યું છે, ક્યાં તું જોશો કેફ નર્મદ, ક્યાં આ જંતુ માણહા, માથા પરનો રેફ નર્મદ જરાક ખસી ગયો.